કરીએ સિક્કિમની તો સિક્કિમમાં 800 પ્રવાસીઓ માટે દેવદૂત બની છે ભારતીય સેના. હિમવર્ષામાં ફસાયેલા 800 પ્રવાસીઓનું જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 800 પ્રવાસી ઊંચાઈ પર ફસાયા હતા. ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ ફસાયેલા તમામ લોકોને બચાવ્યા છે. તમામને સુરક્ષિત સ્થળે ખસેડી ભોજન અને ગરમ વસ્ત્રોની પણ વ્યવસ્થા કરી આપી છે. તો સિક્કિમનો આ બનાવ છે કે જ્યાં 800 જેટલા પ્રવાસીઓ છે એ ફસાઈ ગયા હતા અને ત્યારબાદ ભારતીય જવાનો છે, ભારતીય સેના છે, આ તમામ પ્રવાસીઓ માટે દેવદૂત બનીને આવી હતી.